राजस्थान राजकारण में छेल्ला बे दिवस गरमाव आव्यो छे, केम के छेल्ला बे दिवस सचिन पायलट दिल्ली में छे। कांग्रेस पार्टी तेमनी मांगने लईने मंथनना मूड में छे। जितिन प्रसाद ना गया पछी पार्टी हाईकमांड राजस्थान नो पेच सुलझावामां लागी छे। आपने कही दईए के अशोक गहलोत ना प्रधानमंडल ना नव पद खाली छे। आ पद पर सचिन पायलट जूथ ने बात करता 18 अपक्ष अने बसपा थी कांग्रेस में आवेला धारासभ्योनी नजर छे, त्यारे कांग्रेस पार्टी कोईने पण नाराज करवानुं जोखम उठावी शके तेम नथी। मळती माहिती अनुसार तमाम जूथना धारासभ्यने संतुष्ट करवा सहेला नथी, તેમના માટે ફોર્મ્યુલા નક્કી કરી શકાય છે। જો કે કેટલાક ધારાસભ્ય છે જે 6-7 વખત જીતી ચૂક્યા છે, તેમની ભાવનાઓને ઠેસ ન પહોંચે તેના પર વિચાર વિમર્શ થઈ રહ્યો છે। સચિન પાયલટ અને અશોક ગહેલોત વચ્ચે ચાલી રહેલા વર્ચસ્વના વિવાદને ઉકેલવા સોનિયા ગાંધીએ પોતાના હાથમાં કમાન્ડ લઈ લીધો છે, ત્યારે સચિન પાયલટ ખૂબ જલ્દી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી શકે છે। માહિતી અનુસાર સચિન પાયલટ 9માંથી લગભગ 6-7 પ્રધાન પદ ઈચ્છે છે। સચિન ઈચ્છે છે કે તેમના ધારાસભ્યો સાથે અન્યાય ન થાય અને તેમને રાજસ્થાન સરકારમાં એડજસ્ટ કરી શકાય। એક વાત એવી પણ સામે આવી છે કે સચિનને કોંગ્રેસના રાષ્ટ્રીય સંગઠનમાં કોઈ મોટું પદ મળી શકે છે, તેમને મહાસચિવ પણ બનાવી શકાય છે। જો કે સચિન ધારાસભ્યો સાથે અન્યાય ન થાય તે વાત પર હાલ અટલ છે।